કચ્છ જિલ્લામાં શરાબ અને જુગારની બદી વકરી રહી છે ત્યારે થોડા દિવસો અગાઉ દારૂના અડ્ડા પર રેડ પાડ્યા બાદ આજે કોંગ્રેસના કાર્યકરોએ આંકડાના અડ્ડા પર જનતા રેડ કરીને પોલીસને કરવાની થતી કામગીરી કરી આંકડા લખવાના સાધનો તથા રોકડ રકમ સહિત મોટી સંખ્યામાં મુદ્દા માલ કબજે કરી પોલીસને બોલાવી આરોપી તથા આ મુદ્દા માલ પોલીસને સુપ્રત કરેલ છે. જો કે જેના પર આ આંકડાના અડ્ડા ચલાવવાનો આરોપ છે તે શખ્સ હાથમાં આવ્યો ન હતો. આજે બપોરના સમયે કોંગ્રેસના લઘુમતી સેલના પ્રમુખ શ્રી રફીકભાઈ મારાની આગેવાની હેઠળ લઘુમતી સેલના કાર્યકરો તથા મહિલા સેલના કાર્યકરોએ ભુજના બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં રેડ પાડીને કેબિનમાં જાહેરમાં આંકડાનો જુગાર રમાડતા એક શખ્સને આંકડા લખવાની સ્લીપો તથા અન્ય માલ સામાન સાથે અને 8,000 રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો. થોડા દિવસો પહેલા કોંગ્રેસ દ્વારા જિલ્લાના સત્તાધીશોને એક આવેદન પત્ર આપી ભુજમાં ચાલતા આંકડાના અડ્ડા પર જો પોલીસ પગલા ન લે તો જનતા રેડ કરવાની ચીમકી અપાઈ હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે કોંગ્રેસ દ્વારા આ જનતા રેડ પાડવામાં આવી હતી, જેમાં એક શખ્સ ઝડપાઈ ગયો હતો જેણે જાહેરમાં આંકડાના આ અડ્ડાઓના સંચાલકના નામો જાહેર કર્યા હતા. ત્યારે હવે પોલીસ દ્વારા શું પગલાં લેવાય છે તેને નિહાળવું રહ્યું. આ અંગે લઘુમતી સેલના પ્રમુખ શ્રી રફીકભાઈ મારા તથા મહિલા અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે અમે જનતા રેડ નાખી હતી કોંગ્રેસના આગેવાનો સાથે રહી, ને આપણે 10-15 દિવસ પહેલાં અમે કોંગ્રેસ આગેવાનો આવેદન પણ આપેલું હતું એસપી અને કલેક્ટરશ્રીને કે ભાઈ ભુજમાં 42 થી 44 પોઈન્ટ ચાલે છે, પોઈન્ટના નામ કોણ ચલાવે છે, એનું નામ, મેન સૂત્રધાર ક્યાંથી હેન્ડલિંગ કરે છે, કેવી રીતે ખોટું ચલાવે છે, બધું કમ્પ્લેટલી ટોટલી વિગત સાથે એ લોકોને આપેલું હતું, એ આવેદન આપેલું, બરાબર છે. ને અમે ચીમકી આપેલી હતી કે આપ બંધ નહીં કરો તો અમે આ રેડ નાખશું, બરાબર છે. આજ 12 દિવસથી 12 થી 13 દિવસ થયા, પોલીસે કોઈ જાતની કાર્યવાહી કરી નથી. એક કે ખાલી દેખાવ પૂરતું એક બે આટા કાકડા ઉપર રેડ નાખી છે, એ પણ નોર્મલ 500-1,000 રૂપિયા 1,200 રૂપિયા જેવા પકડીને રેડ નાખી છે. હવે આપ જોઈ શકો છો, એક જ ખાલી એક હમણાં જે 3:30 વાગ્યાનો ટાઈમ છે પોઈન્ટનો, ત્યારે આપણે 10-1 પોઈન્ટ ઉપર મળ્યા છે રોકડા. આપ સમજી શકો 42-44 પોઈન્ટ ઉપર કેટલા રૂપિયા આવતા હશે એક ટાઈમમાં, તો ખુલ્લી ધમકી આપે છે, બરાબર છે. તમારા કને થાય કરી લો, મારા કને થાય કરી લેશ, એટલે એને પોલીસનો હાથ છે. 100-100% અમે છે જ, 110% એમાં કોઈ ફરક નથી. પોલીસના ઓછા હેઠળ જ આ જન્મેલો માણસ છે, બરાબર છે. હજી અમે કહીએ છીએ કે આગી આંકડા બંધ રીતે અમે રેડ નાખશું, જે અમારા ઉપર જે કરવું એમને છૂટ છે. અમે એકલો ફરું છું, અમે એકલા કાર્યકરો ફરીએ છીએ, એ લોકોને જે કરવું એ લોકો છૂટ છે. અમે હજી રેટો નાખશું, દારૂ અને આંકડાનો બંધ કરાવીશું. અમારી 7-8 મહિલાઓ અને 15 કાર્યકરો અમે ભેગા રહ્યા હતા, બરાબર છે. મહિલા સેલના અમારી મહિલાઓ અને લઘુમતી સેલના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો સાથે રહ્યા હતા. ને આ રેટ અમે આજ પાછો કાલ પરમ દિવસે પાછો નાખશું, મૂકશું નહીં. આ વસ્તુમાં માનછોડ ક્યાં નીકળે, કેમ કે અમે ગરીબ માણસ મરે છે. આમાં આંકડા રમનાર કોણ છે, 10-20-50-100 રૂપિયા લગાડનાર મળશે મરે છે. આમાં કોઈ મોટો માણસ નથી મળતો, આ નાના માણસોના પૈસા છે, બરાબર છે. આમાં ખોટા આંકડા ચલાવે છે, એકદમ ખોટા આંકડા, કે એકદમ ખોટા આંકડા છે, કેમ કે એ લોકો ખોટો પોતાના ઘરે જ પોઈન્ટ ખોલે છે. બીજા હજી પોઈન્ટ ખોલતા હોય એમાં બીજા કોઈને લાગવાનો અવસર હોય, એમાં એવું નથી કે ભાઈ જે ઓછા લાગે પૈસા લાગેલા એ જ પોઈન્ટ ઘરે જ પોતે ખોલે છે. આજે સમજી લો કાંઈ નહોતો, આજે એ માણસ ક્યાં ને ક્યાં પહોંચી ગયો છે. મારી દ્રષ્ટિ પ્રમાણે હમણાં છેલ્લા 6 થી 8 મહિનાથી કન્ટિન્યુ ચાલુ છે. મારી દ્રષ્ટિ પ્રમાણે એમ હતું, અમને એમ હતું કે ભાઈ આ વસ્તુ ધીરે ધીરે થશે, પણ અમે જોયું કે પબ્લિકને અમે જે જ્યારે ગ્રાઉન્ડ લેવલ અમે પબ્લિકમાં ગયા તો પબ્લિકમાં પ્રશ્ન પહેલો જ હતો. પબ્લિકમાં અમે પૂછવા ગયા ભાઈ તમને શું થયું, પબ્લિકનો પ્રશ્ન પહેલો એ જ હતો, દારૂ બંધ કરો. ગરીબ માણસોનો પ્રશ્ન એક જ છે, દારૂ બંધ કરાવો, આંકડા બંધ કરાવો, જુગાર બંધ કરાવો. અમારા માણસો પીલાઈ રહ્યા છે, ત્યારે અમને થયું કે આ વસ્તુ ખરેખર બહુ ખરાબ વસ્તુ છે અને ખરેખર આના ઉપર બીડ દેવા જેવી છે, એટલે અમે આના માટે ખાસ કરીને આ કર્યું છે. કાયદો વ્યવસ્થા જેવી ભુજમાં તો કોઈ અત્યારે છે જ નહીં કોઈ જોગવાઈ, અને પોલીસને ફોન કર્યો તો લગભગ એના 1/2 કલાક પછી પોલીસ સ્થળ ઉપર આવી હતી, અને એમને પૂછવા માંગે આટલો બધો લેટ કેમ થતી, કે ભૂલમાં અમે મિર્ઝાપર આલ્યા ગયા હતા. આ બસ સ્ટેશન એરિયાનો રસ્તો કદાચ પોલીસવાળાને નહીં ખબર હોય, એટલે એ લોકો ઠેઠ મિર્ઝાપર આલ્યા ગયા, ત્યાંથી વળી પાછા રિટર્ન આવ્યા, એટલે અમને 2 કલાક તો ત્યાં ઊભા રાખ્યા એમણે. એટલે આ ખોટી વસ્તુ થાય છે, પકડીને આપણે પોલીસ સમક્ષ રજૂ કરીએ છીએ, તેમ છતાં પણ પોલીસવાળા બહુ મોડા આવીને અમને લિટરલી લોકોને હેરાન કરવા માટે જ આ બધું.